नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય કમ્પ્યુટર, જેની અંદર આપણે પાવર પોઈન્ટનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે આગળનો ભાગ એટલે કે ભાગ 4 આજે આપણે શીખવાના છીએ. તો ભાગ 4ની અંદર આપણે હવે આપણે સ્લાઇડ 2ને ફોર્મેટ કરીશું, એટલે કે આ જે ટાઇટલવાળી છે એ સ્લાઇડ 1 છે, અને પછી જે આપણે ફકરો લખ્યો છે બરાબર એ સ્લાઇડ 2 છે. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણે ત્રણ સ્લાઇડ દેખાય છે. તો આપણે સ્લાઇડ 2ને ફોર્મેટ કરવાની છે, એટલે કે સ્લાઇડ 2માં ફેરફારો કરવાના છીએ. તો એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. સ્લાઇડ અને આઉટલાઇન પેન પર સ્લાઇડ 2ની પ્રતિકૃતિ પર ક્લિક કરો. સ્લાઇડ પેન તમારા સ્લાઇડ પેન પર તમને સ્લાઇડ 2 દેખાશે, અથવા સ્લાઇડ 2 પર જવા માટે કીબોર્ડ પર પેજ ડાઉન કી અથવા તો ડાઉન એરો કી દબાવો. તમારે બે રીતે તમે તમારી સ્લાઇડ 2 ઓપન કરી શકો છો. એક તો અહીંયા તમે સ્લાઇડ અને આઉટલાઇનના જે અહીંયા દેખાય છે, આઉટલાઇન પેન પર સ્લાઇડ 2ની પ્રતિકૃતિ પર ક્લિક કરો, એટલે કે અહીંયા ક્લિક કરો, અથવા સ્લાઇડ પેન પર તમે સ્લાઇડ 2 દેખાશે બરાબર. એટલે તમે જ્યારે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારી સ્લાઇડ 2 દેખાય છે. અથવા સ્લાઇડ 2 પર જવા માટે બીજો પેજ ડાઉન, તમારા કીબોર્ડની અંદર પેજ અપ પેજ ડાઉન એ રીતનું લખાણ લખેલું એક કી હોય છે બરાબર, ત્યાં જઈને ક્લિક કરશો તો પણ તમે સેકન્ડ સ્લાઇડ પર જઈ શકશો. અથવા ડાઉન એરો કી, એટલે જે કર્સર કી છે એમાં નીચે જે તીર જાય છે એની ઉપર ક્લિક કરશો તો પણ તમને બીજા નંબરની સ્લાઇડ ઓપન કરી શકશો, એટલે કે જોઈ શકશો. એક્ટિવ સ્લાઇડને ફોર્મેટ કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યા પર ક્લિક કરો, એટલે કે એક્ટિવ સ્લાઇડને ફોર્મેટ કરવા, તમારી આ સ્લાઇડને ફોર્મેટ કરવી છે તો કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર ક્લિક કરો. તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તો પહેલાં તમારું જે લખાણ છે, જે ફેરફાર કરવો છે એને સિલેક્ટ કરવું પડે. તમે જ્યારે આ રીતે સિલેક્ટ પર ક્લિક કરશો એડિટિંગ ગ્રુપમાં જઈને, ત્યારે તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તો એ ડ્રોપડાઉન મેનુની અંદર તમે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરશો, એટલે જે સાઇડનું સિલેક્ટનું ડાયલોગ બોક્સ છે એ જતું રહેશે અને તમારું જે લખાણ તમે લખ્યું છે એ હાઇલાઇટ થશે. સ્લાઇડનું શીર્ષક તથા લખાણની ફરતે પ્લેસ હોલ્ડર જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે હાઇલાઇટ નથી થતું પણ અહીંયા આપણને પ્લેસ હોલ્ડર જોવા મળે છે, જે આ ચોરસ બોક્સ દેખાય છે એને પ્લેસ હોલ્ડર કહેવામાં આવે છે. ફોન્ટ ગ્રુપમાં કેલિબ્રી ફોન્ટ પરના એરો પર ક્લિક કરો અને એરિયલ ફોન્ટ પસંદ કરો, એટલે કે તમારે જ્યારે આજ તમે ફોન્ટ બદલવા ઈચ્છો છો તો તમારે ફોન્ટ ગ્રુપમાં જવું પડશે. એટલે કે અહીંયા આગળ એરો પર ક્લિક કરશો એટલે તમને યાદી જોવા મળશે જેમાંથી આપણે કેલિબ્રી આપણું ડિફોલ્ટ સિલેક્શન છે એની જગ્યાએ આપણે એરિયલ પર ક્લિક કરવાનું છે. ફોન્ટ ગ્રુપમાં 32+, એટલે કે આજે આપણે 32નું સાઇઝના અક્ષરો છે બરાબર, તો એ આપણે 36 ઉપર ક્લિક કરવાના છે. તો અહીંયા એરો પર ક્લિક કરી અને તમે તેમાંથી 36 સિલેક્ટ કરી શકો છો, અથવા આ જે છે એ ફોન્ટ એની ઉપર જઈ ફોન્ટ ગ્રો ઉપર જઈ અને તમે ક્લિક કરો એટલે તમારા 36 સાઇઝના અક્ષરો આવી જશે. ફોન્ટ ગ્રુપમાં ટેક્સ્ટ કલર એટલે ફોન્ટ કલરના એરો પર ક્લિક કરો અને સ્ટાન્ડર્ડ કલરમાંથી ડાર્ક બ્લુ પસંદ કરો, એટલે તમારું આ જે લખાણ છે એમાં કલર બદલવા છે, બ્લેકની જગ્યાએ ડાર્ક બ્લુ કરવું છે, તો એના માટે ફોન્ટ કલરના એરો પર ક્લિક કરશો એટલે તમને કલરનું બોક્સ દેખાશે, ડાયલોગ બોક્સ, એમાંથી તમારે ડાર્ક બ્લુ પસંદ કરવાનો છે. પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને જુઓ સ્લાઇડ કેવી દેખાય છે. હવે તમારે આ સ્લાઇડ પેન દૂર કરવી છે તો સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરશો અને તમે જે ફેરફાર કર્યો છે એ કેવો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારો આગળનું જે ડોક્યુમેન્ટ છે
આગળની સ્લાઇડ છે એ અને આ સામેના પાના ઉપરના ડોક્યુમેન્ટમાં તમને ફેરફાર લાગે છે ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે કેલેબ્રી ફોન્ટ હતા, અહીંયા આપણે એરિયલ કર્યા છે. આ બ્લેક છે, આ ડાર્ક બ્લુ છે, આ 32 સાઇઝના ફોન્ટ છે, આ 36 સાઇઝના ફોન્ટ છે. તો તમને આ ફેરફાર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો આગળ સ્લાઇડના શીર્ષક ઉપર ક્લિક કરો અને તેની ફરતે પ્લેસ હોલ્ડર દેખાશે. જ્યારે તમે એના શીર્ષક ઉપર ક્લિક કરશો એટલે તમને પ્લેસ હોલ્ડર દેખાશે. સ્લાઇડનું શીર્ષક પસંદ કરો એટલે એને સિલેક્ટ કરો. શીર્ષકને બોલ્ડ કરવા અને તથા અંડરલાઈન કરવા માટે ફોન્ટ ગ્રુપમાં બી પર અને અંડરલાઈન એટલે કે યુની નીચે લીટી પર ક્લિક કરો. તો આ છે બોલ્ડ અને અહીંયા છે અંડરલાઈન, બરાબર. પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને શીર્ષક કેવું દેખાય છે તે જુઓ. જુઓ, હવે અહીંયા જે તમારો જે શીર્ષક છે એ જુઓ અને અહીંયા નીચેના સ્લાઇડ પેનમાં પણ તમારું શીર્ષક જુઓ. તો એના કરતાં થોડું ઘાટું થયું છે એટલે કે બોલ્ડ થયું છે. ઉપરના શીર્ષકમાં અંડરલાઈન નહોતી એટલે કે નીચે લીટી ન હતી, જ્યારે અહીંયા આ શીર્ષકની નીચે લીટી આવી ગઈ છે. તો એ અહીંયા બોલ્ડ અને અંડરલાઈન ટૂલનો ઉપયોગ કરી અને તમે તમારા આ જે લખાણ છે એની શીર્ષકને ઘાટું અને નીચે લીટી કરી શકો છો. યાદ રાખો, જો તમે શીર્ષકના અક્ષરોને કેપિટલ કે સ્મોલમાં બદલવા ઈચ્છો તો સ્લાઇડના શીર્ષક પર ક્લિક કરો અને તેને સિલેક્ટ કરો. તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તમારા સ્લાઇડ પેનની અંદર, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં તો તમારે એ લખાણ, એ શીર્ષક એને સિલેક્ટ કરવું પડે, તો જ તમારા જે સ્લાઇડ પેન છે એમાં ફેરફારો થશે. ફોન્ટ ગ્રુપમાં ચેન્જ કેસ પર ક્લિક કરો અને તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, બરાબર. જ્યારે તમે ચેન્જ કેસ પર ક્લિક કરશો હાઇલાઇટ થયેલું દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અને એનું આ ડ્રોપડાઉન મેનુ છે. તો સિલેક્ટ કરેલું લખાણ કેવું બદલાય તે જોવા માટે મેનુમાંના દરેક વિકલ્પ પર ક્લિક કરો. તમે જેમ જેમ ક્લિક ઉપર ક્લિક કરો, આ જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરતા જશો, એમ એમ તમારું લખાણ કેવી રીતે બદલાય છે એ તમે જોઈ શકશો. અહીંયા છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો અને તમારી આ ક્રિયા છે એને ઉલટાવવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો. શીર્ષક પાછું જેવું હતું તેવું જ દેખાય છે. ઉદાહરણ તરીકે શીર્ષકને કેપિટલ અક્ષરોમાં બદલવા માટે અપર કેસીસ પર ક્લિક કરો. તો અહીંયા અપર કેસ પર ક્લિક કરશો તો તમારું આ શીર્ષક છે એ પહેલી એબીસીડીમાં એટલે કે કેપિટલ લેટરમાં દેખાશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો. શીર્ષક અગાઉ જેવું તમે સેવ કરેલું હતું એવું ને એવું જ દેખાશે. આ ફેરફાર તમે સેવ ન કરો તો તમે જ્યારે ફરીથી તમે અન્ડુ કરી અને તમારું ડોક્યુમેન્ટ જોશો તો તમે જે પહેલાં છેલ્લે જે સેવ કર્યું હશે એ જ તમને તમારું ડોક્યુમેન્ટ એવું જ દેખાય છે. યાદ રાખો, જો તમે ઈચ્છો તો સ્લાઇડ પેનના લખાણને ઇટાલિક ફોન્ટમાં, ફોન્ટ સ્ટાઇલમાં પણ ફેરવી શકો છો. એટલે કે ઇટાલિક ટૂલનો ઉપયોગ કરો તો તમારા લખાણ છે એ થોડું ત્રાંસું એટલે કે ઢળકતું દેખાય છે. સ્લાઇડના લખાણ પર ક્લિક કરો અને સિલેક્ટ કરો, એટલે કે સ્લાઇડના લખાણ પર ક્લિક કરી અને સિલેક્ટ કરો. ફોન્ટ ગ્રુપમાં આઈ એટલે કે ઇટાલિક ટેબ પર ક્લિક કરો. સિલેક્ટ થયેલ લખાણ ઇટાલિક ફોન્ટમાં, ફોન્ટ સ્ટાઇલમાં ફેરવાઈ જશે. થોડું ત્રાંસું દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? સ્લાઇડ કેવી દેખાય છે તે જોવા સ્લાઇડ પેનના કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. તમે કોઈ પણ જગ્યા પર ક્લિક કરશો તો તમારું સિલેક્શન દૂર થશે અને તમારું લખાણ કેવું દેખાય છે એ તમે જોશો. છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો. એટલે કે તમે આ જોઈ લીધા પછી હવે તમારે જેવું તમારું લખાણ પહેલાં સેવ કર્યું હતું એવું ને એવું જ જોઈતું હોય તો અન્ડુ પર ક્લિક કરો તો આ તમારો ફેરફાર સેવ થશે નહીં અને તમે જે પહેલાં સેવ કર્યું હતું એ પ્રમાણેનું જ તમારું સ્લાઇડ દેખાશે. 34 પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. હવે જે આ ફેરફારો કર્યા છે એને સેવ કરવા છે તો ટાઇટલ બાર પર સેવ કરો. હવે આપણે સ્લાઇડ 3 ફોર્મેટ કરીશું. હવે જે આપણે છેલ્લી સ્લાઇડ હતી જેમાં આપણે પિક્ચર, વાઘનું પિક્ચર ઉમેર્યું હતું ને, એને આપણે ફોર્મેટ કરવાના છીએ. સ્લાઇડ અને આઉટલાઇન પેન પર સ્લાઇડ 3 પ્રતિકૃતિ પર ક્લિક કરો. સ્લાઇડ પેન પર તમને સ્લાઇડ 3 જોઈ શકશો, બરાબર. અથવા સ્લાઇડ 3 પર જવા માટે કીબોર્ડ પર પેજ ડાઉન પર ડાઉન કી અથવા તો ડાઉન એરો કી દાબો. એક્ટિવ સ્લાઇડને ફોર્મેટ કરવા સ્લાઇડ પેનના કોઈ પણ જગ્યા પર
क्लिक करो। स्लाइड ना शीर्षक पर फरते प्लेस होल्डर जोवा माटे तेना पर क्लिक करो, એટલે કે સાઈડ નું જે શીર્ષક છે એના ફરતે પ્લેસ હોલ્ડર જોવું છે તો ક્લિક કરો, સ્લાઇડ ના શીર્ષક ને સિલેક્ટ કરો। તો અહીંયા આપણે છે અહીંયા પ્રોજેક્ટ ટાઈગર, તો ત્યાં પ્લેસ હોલ્ડર તમને દેખાય છે, જે આ તૂટક તૂટક રેખેવાળું બોક્સ છે એને પ્લેસ હોલ્ડર કહેવામાં આવે છે। ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર ના એરો પર ક્લિક કરો અને સ્ટાન્ડર્ડ કલર રેડ પસંદ કરો। અહીંયા આગળ તમારે કલર, અહીંયા તમને જો બ્લુ કલર સિલેક્ટ કરેલો હતો એટલે આપણે ફોન્ટ કલરની નીચે બ્લુ કલર છે, હવે એરો પર ક્લિક કરી અને આપણે રેડ કલર સિલેક્ટ કરવાનો છે, રેડ કલર સિલેક્ટ કરો। ફોન્ટ ગ્રુપમાં શીર્ષક પર પડછાયો ઉમેરવા ટેક્સ શેડો પર ક્લિક કરો, એટલે કે આપણા જે ફોન્ટ છે એની પાછળ પડછાયો ઉમેરવા માટે ફોન્ટ શેડો એટલે કે આ એસ જે છે એસ ટુ એની ઉપર ક્લિક કરો। પ્લેસ હોલ્ડર દૂર કરવા સ્લાઇડ પેનના કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને જુઓ હવે શીર્ષક કેવું દેખાય છે। હવે આ જે પ્લેસ હોલ્ડર છે ચોરસ બોક્સ એને દૂર કરવું છે, તો કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને તમારું જે આ શીર્ષક છે તે કેવું દેખાય છે, ઘાટા રેડ કલરનું બરાબર, અક્ષરનો પડછાયો પડતો હોય એ રીતનું બરાબર। આગળ સ્લાઇડ પેનના લખાણ ફરતે સ્લાઇડ પ્લેસ હોલ્ડર જોવા માટે તેના પર ક્લિક કરો। હવે આપણું જે આ લખાણ છે એના ફરતે પ્લેસ હોલ્ડર જોવું છે તો તેના પર ક્લિક કરો, લખાણ સિલેક્ટ કરો, આ જે લખાણ છે એને સિલેક્ટ કરો। ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલરના એરો પર ક્લિક કરો અને સ્ટાન્ડર્ડ કલરમાંથી રેડ કલર પસંદ કરો। હવે જે આપણું લખાણ છે એને પણ રેડ કરવાનું છે, તો ફોન્ટ કલરમાં જઈ અને સ્ટાન્ડર્ડ રેડ કલર ઉપર ક્લિક કરો। પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો, પછી જે આપણું સિલેક્શન છે કે પ્લેસ હોલ્ડર છે એને દૂર કરવું છે તો સ્લાઇડના કોઈ પણ જગ્યા પર જઈ અને ક્લિક કરો, પછી જુઓ તમારી સ્લાઇડ કેવી દેખાય છે। પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો। હવે જે આ તમે ફેરફારો કર્યા એને સેવ કરેલા રાખવા છે, તો ટાઇટલ બાર પર અહીંયા સેવ બટન પર ક્લિક કરો। પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। હવે તમારું પ્રેઝન્ટેશન બંધ કરવું છે તો ક્લોઝ પર ક્લિક કરો। સ્લાઇડ નંબર ઉમેરવા, સ્લાઇડ નંબર ઉમેરવા જે આ જે ટૂલ છે એનાથી તમે સ્લાઇડ નંબર ઉમેરી શકો છો। હવે ડેટ એન્ડ ટાઈમ, સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા માટે ડેટ એન્ડ ટાઈમ ટૂલનો ઉપયોગ થાય છે। હેડર અને ફૂટર, સ્લાઇડના હેડર અને ફૂટરને એડિટ કરવા માટે પાવરપોઈન્ટ શરૂ કરો। પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો, તમારું જે પ્રેઝન્ટેશન ટાઈગર સેવ કર્યું હતું એને ઓપન કરો। સ્લાઇડ પેનમાં સ્લાઇડ વન દેખાશે, મેનુ બાર પર ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો। મેનુ બારની કઈ ટેબ પર ક્લિક કરવાનું છે, તો કે ઇન્સર્ટ ટેક્સ્ટ ગ્રુપમાં સ્લાઇડ નંબર, ટેક્સ શેમાં જવાનું છે, ટેક્સ્ટ ગ્રુપની અંદર સ્લાઇડ નંબર પર ક્લિક કરો, તમને હેડર એન્ડ ફૂટર ડાયલોગ બોક્સ જોવા મળશે। યાદ રાખો હેડર એ સ્લાઇડની ઉપરનો ભાગનો વિસ્તાર છે, જ્યારે ફૂટર એ સ્લાઇડની નીચેના ભાગનો વિસ્તાર છે। સ્લાઇડના હેડર અને ફૂટરમાં તમે સ્લાઇડ નંબર, તારીખ અને સમય, રજૂ કરનારનું નામ અને અથવા તો અન્ય માહિતી ઉમેરી શકો છો। આ હેડર અને ફૂટરની અંદર તમે સ્લાઇડ નંબર, તારીખ, સમય, રજૂ કરનારનું નામ વગેરે વગેરે માહિતી ઉમેરી શકો છો। તો અહીંયા આગળ ડિફોલ્ટ ટેબ કઈ છે, સ્લાઇડ, કઈ છે, સ્લાઇડ, તો અહીંયા આપણે સ્લાઇડ નંબર બરાબર, પછી ફૂટર, પછી આ તારીખ વગેરે ઉમેરી શકીએ। આ ડાયલોગ બોક્સમાં સ્લાઇડ ટેબ પસંદ થયેલી જ છે, કઈ ટેબ પસંદ થયેલી છે, સ્લાઇડ, સ્લાઇડ નંબર પછીના ચેકબોક્સમાં ક્લિક કરો, નીચેનું જે ચેકબોક્સ છે એની અંદર ક્લિક કરો, ખરાની નિશાની થયેલી જ જોવા તમે જોઈ શકશો, એની અંદર કઈ નિશાની જોઈ શકો છો, ખરાની। વિકલ્પ પાસે નાનકડા ચોરસમાં ચેકબોક્સ, વિકલ્પ પાસેના નાનકડા ચોરસને ચેકબોક્સ કહે છે, વિકલ્પ પાસેના નાનકડા ચોરસને શું કહે છે,
चेक बॉक्स। विकल्प सिलेक्ट करवा माटे चेक बॉक्स में क्लिक करो, तमने खरानी निशानी जोशो। आ विकल्प में तमे क्लिक करशो एटले तमने खरानी निशानी बतावशे। विकल्प ने डिस सिलेक्ट करवा माटे चेक बॉक्स में फरीथी क्लिक करशो तो खरानी निशानी अदृश्य थई जशे। हवे तमारे तमारो विकल्प सिलेक्ट करवो नथी अथवा तो सिलेक्ट करेलो विकल्प डिस सिलेक्ट करवो छे तो तमे फरीथी खरावाळा खानामां क्लिक करशो तो ते खरानी निशानी अदृश्य थई जशे। बराबर विद्यार्थी मित्रों, आगळ અહીંયા જુઓ, પસંદ કરેલો વિકલ્પ તો અહીંયા આગળ તમને દેખાય છે ખરાની નિશાની સ્લાઇડ નંબરની આગળ, બરાબર? તો અહીંયા આગળ તમારે સિલેક્ટ નથી કરવું, એટલે કે નંબર નથી આપવા, તો ફરીથી અહીંયા ક્લિક કરશો તો ખરાની નિશાની જતી રહેશે અને સ્લાઇડના નંબરો બતાવશે નહીં। સ્લાઇડ પરના સ્લાઇડ નંબર ક્યાં આવશે તે પ્રીવ્યુ બોક્સ દર્શાવશે, એટલે કે તમારો સ્લાઇડનો નંબર ક્યાં આવશે તે આ પ્રીવ્યુ બોક્સમાં દર્શાવશે। એપ્લાય ટુ ઓલ બટન પર ક્લિક કરો, એપ્લાય ટુ ઓલ બટન પર ક્લિક કરો, ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને બધી સ્લાઇડમાં નંબર આવી જશે, એટલે કે આ ડાયલોગ બોક્સ છે બંધ થઈ જશે અને બધી જ સ્લાઇડની અંદર નંબરો આવી જશે। જુઓ અહીંયા આગળ સ્લાઇડ નંબર 1 દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે બોક્સ છે તે ટાઈગરનું સ્લાઇડ 1નું, એની અંદર નંબર 1 આવી ગયો। પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારોને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો। હવે તમે જે આ ફેરફારો કર્યા છે તેને સેવ કરવું છે તો તમે સેવ પર ક્લિક કરી શકો છો। પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। હવે આ તમારું પ્રેઝન્ટેશન બંધ કરવું છે તો ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। યાદ રાખો, હેડર અને ફૂટર ડાયલોગ બોક્સના ઉપયોગથી સ્લાઇડ 1 સ્લાઇડ નંબર ઉમેરવા, 2 તારીખ અને સમય ઉમેરવા તથા હેડર અને ફૂટરમાં ફેરફાર કરવા માટે થાય છે। ઇન્સર્ટ ટેબ પર ટેક્સ્ટ ગ્રુપમાં તમે હેડર અને ફૂટર પર કે ડેટ એન્ડ ટાઈમ પર કે સ્લાઇડ નંબર પર ક્લિક કરશો તો તમને હેડર એન્ડ ફૂટરનું ડાયલોગ બોક્સ જોવા મળશે। યાદ રાખો, સ્લાઇડ પર તમારે તારીખ અને સમય ઉમેરવા, પહેલાં તો આપણે સ્લાઇડના નંબર ઉમેર્યા, હવે આપણે સ્લાઇડની અંદર તારીખ અને સમય ઉમેરવું છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો મેનુબારની હોમ ટેબની બાજુમાં આવેલી ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો તો તમને જે રિબન દેખાય છે એમાં ટેક્સ્ટ ગ્રુપમાં જવાનું, એની અંદર ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરો તો તમને હેડર અને ફૂટર ડાયલોગ બોક્સ જોવા મળશે આ રીતનું। હવે ડેટ એન્ડ ટાઈમ પાસેના ચેકબોક્સ પર ક્લિક કરો, આ જે તમને દેખાય છે તો અહીંયા ક્લિક કરો, આ ચેકબોક્સ કહેવાય, આ ડેટ એન્ડ ટાઈમની આગળનું જે નાનું બોક્સ દેખાય છે એને ચેકબોક્સ કહેવાય। બરાબર વિદ્યાર્થી મિત્રો, અપડેટ ઓટોમેટિકલી પાસેનું રેડિયો બટન એક્ટિવ થયેલું છે, જેનો અર્થ એ કે તમે તે વિકલ્પ પણ સિલેક્ટ થયેલો છે। ઓટોમેટિકલી અપડેટ એટલે એની જાતે અપડેટ થાય તારીખો, આજે 11 છે તો કાલે 12 આવે, એવી રીતે અહીંયા 18 છે તો પછી 19 આવે, એની જાતે અપડેટ થાય એના માટે આ જે બટન દેખાય છે તે એક્ટિવ રેડિયો બટન છે, એટલે એની જાતે તારીખો અપડેટ થાય છે અને અહીંયા ક્લિક કરો, તારીખ પછીના એરો પર ક્લિક કરો। વિવિધ તારીખો અને સમયના ફોર્મેટનું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, એટલે કે અહીંયા એરો પર ક્લિક કરશો તો તમને તારીખ અને સમયના ફોર્મેટનું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે જે આ રીતનું હશે। અહીંયા ક્લિક કરશો એરો પર એટલે આ રીતે તમને તારીખ અને સમય અલગ અલગ રીતે દર્શાવેલી હશે એ તમને જોવા મળશે। તમારી પસંદગીના ફોર્મેટ પર ક્લિક કરો અને મેનુ બંધ થઈ જશે। તમારી પસંદગીનો જો 18-1-14 લખાય, 18-1-14 એટલે કે આ રીતે લખી શકો, આ સિલેક્શન છે, પછી 18 તારીખે સેટરડે છે, બરાબર? સેટરડે એટલે કે વાર શનિવાર છે, 18 જાન્યુઆરી 18 તારીખ છે, જાન્યુઆરી મહિનો છે અને 2014ની સાલ છે, 18 જાન્યુઆરી મહિનો શબ્દમાં લખેલો છે અને 2014 એટલે કે 18 તારીખને તમે ગમે આ જે ફોર્મેટ આપ્યું છે એમાંથી કોઈ પણ રીતે તમે દર્શાવી શકો છો, એટલે એમાંથી કોઈ એક તારીખ સિલેક્ટ કરશો એટલે તમારું આ ડ્રોપડાઉન મેનુ છે એ બંધ થઈ જશે અને સ્લાઇડ પર તારીખ અને સમય ક્યાં આવશે તે પ્રિવ્યુ બોક્સમાં દર્શાવશે, એટલે કે
અહીંયા તારીખ અને સમય ક્યાં આવશે આ પ્રિવ્યૂ બોક્સમાં તમને દેખાશે. બધી જ સ્લાઇડમાં પસંદ કરેલ ફોર્મેટને દાખલ કરવા એપ્લાય ટુ ઓલ, એટલે કે આપણે જે એક બે અને ત્રણ સ્લાઇડો તૈયાર કરી હતી એ બધી જ સ્લાઇડની અંદર આપણે તારીખ અને સમય તારીખ ઉમેરવી છે. તો એપ્લાય ટુ ઓલ એટલે કે આજે એપ્લાય ટુ ઓલ ઉપર લખ્યું છે, ત્યાં જઈને ક્લિક કરશો એટલે બધા સ્લાઇડની અંદર તારીખ અને સમય આવી જશે. જો કે તમે રોજે રોજ તારીખ બદલવા માગતા ન હોવ તો ફિક્સેડ પાસેના રેડિયો બટન પર ક્લિક કરો અને ટેક્સ્ટ બોક્સની અંદર તારીખ એન્ટર કરો અને પછી એપ્લાય ટુ ઓલ કરો. જો તમારે એક જ તારીખ રાખવી હોય તો અહીંયા જે ઓટોમેટિકલી અપડેટ છે ને, તો ત્યાં આગળ જઈને ક્લિક કરો અને એપ્લાય ટુ ઓલ કરો એટલે તમારી એક જ તારીખ રહે છે. અહીંયા આગળ ફિક્સેડ એટલે કે આ તારીખ જ રહેશે, ફિક્સેડ પછી 18/1/2000 અહીં તારીખ એન્ટર કરો અને એપ્લાય ટુ ઓલ, તો આ એક જ તારીખ તમારા ડોક્યુમેન્ટની અંદર દર્શાવશે. આગળ યાદ રાખો, જો તમે કોઈ વધારે માહિતી ફૂટરમાં ઉમેરવા ઈચ્છતા હો અથવા તો હેડર કે ફૂટરમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતા હો તો ઇન્સર્ટ ટેબ પર ટેક્સ્ટ ગ્રુપની અંદર હેડર અને ફૂટર પર ક્લિક કરો. તમને હેડર એન્ડ ફૂટરનો ડાયલોગ બોક્સ જોવા મળશે, એમાં ફૂટર પાસેના ચેકબોક્સ પર ક્લિક કરો, તમને તમારી નોંધ દાખલ કરો. અહીંયા આગળ ફૂટરના ચેકબોક્સ પર ક્લિક કરો એટલે કે ખરું થશે અને તમે તમારી જે માહિતી છે એ તમે અહીંયા દાખલ કરો. તો પ્રોજેક્ટ ટાઈગર ફૂટર નોટ શું છે, ફૂટર એટલે કે નીચેની નોટ છે. તો અહીંયા આગળ આપણે પ્રિવ્યૂમાં અહીંયા દેખાય છે, સ્લાઇડ પર ફૂટર ક્યાં આવશે તે પ્રિવ્યૂ બોક્સમાં જોઈ શકો છો. તો સ્લાઇડની અંદર ફૂટર ક્યાં આવશે તો અહીંયા તમે પ્રિવ્યૂની અંદર જોઈ શકો છો. 4. બધી સ્લાઇડમાં ફૂટરની નોંધ દાખલ કરવા માટે એપ્લાય ટુ ઓલ પર ક્લિક કરો. જો તમારે બધી જ સ્લાઇડની અંદર પ્રોજેક્ટ ટાઈગરની નોંધ દાખલ કરવી છે તો એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરો, તો બધી સ્લાઇડની અંદર ફૂટર એટલે કે નીચેની સાઈડમાં આવી જશે પ્રોજેક્ટ ટાઈગર. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ. તો તમારે ઘરેથી આપણે જે નવો ભાગ શરૂ કર્યો કે સ્લાઇડ 1 ફોર્મેટ કરીશું, સ્લાઇડ 2 ફોર્મેટ કરી, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી પાના નંબર 83 લઈ અને 94 સુધી તમારે અભ્યાસ કરવાનો છે, ઘરે વાંચવાનું છે, અને તમારા ઘરે કોમ્પ્યુટર હોય તો તમારે પ્રેક્ટિકલમાં ચોપડી લઈ અને આજે આપણે શીખ્યા એનું પ્રેક્ટિકલ કરવાનું છે, જેથી કરીને આપણને પરીક્ષામાં સમજવામાં સરળતા રહે, પેપર લખવામાં આપણને આવડે અને આપણો આ મહાવરો છે પાવર પોઈન્ટનો એ પાકો થાય. તો વિદ્યાર્થી મિત્રો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું નવા ભાગ સાથે.